નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે અત્યારે ભાજપમાં જે ભડકો જોવા મળી રહ્યો છે, એમ તો આપણે હંમેશા કોંગ્રેસમાં જ આ પ્રકારના ભડકાની વાત કરતા હોઈએ છીએ, પણ આ વખતની જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ભાજપમાં પણ એક સાંથે ત્યાં તેર તૂટેની સ્થિતિ જોવા મળી રહી છે. જે પ્રકારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, એ ઉમેદવારો જે ભાજપના હાઈકમાન્ડ છે તેમને તો પસંદ આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ભાજપના જ કાર્યકર્તાઓને પસંદ ન આવ્યા હોય તેવા અત્યારે રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે. જે પ્રકારે ભાજપની જે લોકસભાની જે અમુક બેઠકો છે તેના પર તો અત્યાર સુધી વિરોધનો વંટોળ જોવા મળી જ રહ્યો હતો, પરંતુ જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, વિધાનસભાની જે બેઠકો છે તેમાં પણ તમામ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે ઉમેદવારો છે તેમને ટિકિટ આપતા તે તમામ બેઠકો પર પણ અત્યારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. વાત કરીએ બીજી અન્ય બેઠકોની તો ત્યાં બેઠકો પર પણ એટલે કે વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ જે સીજે ચાવડા છે તેમનો જાહેરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર અને વલસાડમાં પણ વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં લોકસભા ભાજપના જે 27% જેટલા જે ઉમેદવારો છે એ મૂળ તો કોંગ્રેસમાંથી આવે છે, એવા જ લોકોને ટિકિટ અપાતા અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે. તો તમામ જે બેઠકો છે તેના પર જે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યાં શું અસરો જોવા મળી શકે છે તેના પર ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને તેમની સાથે વિપુલ સોલંકી આપણી સાથે જોડાયા છે, જે માલનપર ગામના સરપંચ છે. એટલે સુરેન્દ્રનગર બેઠક પર તેમનો પણ વિરોધ છે, ભાજપમાંથી જ આવે છે, પરંતુ અત્યારે હાલ જે ઉમેદવાર પસંદ કરવામાં આવે છે તેમને લઈને તેમનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે, એ પણ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક. પ્રશાંતભાઈ, અત્યારે સૌથી પહેલા તો જે શિસ્તબદ્ધ ભાજપ જેને કહેવામાં આવે કે જેમાં ક્યારે બહુ જ ઓછો આવો વિરોધ જોવા મળે, ક્યાં કહી શકાય છે કે આ વખતે આ જે વિરોધ છે તે ઉડીને આંખે વળગે તેવો વિરોધ જોવા મળી રહ્યો છે. જે તે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે એ જ ઉમેદવારોનો વિરોધ કોંગ્રેસ તો પછી કરે, કાં તો એમની અન્ય જે બાબતો હોય તેનો વિરોધ કદાચ વિરોધ પક્ષ તો કરતા આપણને જોવા મળે, પરંતુ ભાજપમાં એવું બહુ જ ઓછું જોવા મળે કે ભાજપના જ કાર્યકર્તાઓ, ભાજપના જ નેતાઓ વિરોધ કરે અને એ સામે પણ આવે. કારણ કે ઘણી વખત વિરોધ તો જોવા મળે પણ એટલું મીડિયામાં પણ ન આવી શકે કે એટલું બહાર પણ ન ચગી શકે, એ પહેલા જ ભાજપ તેને શાંત કરી દે. આ વખતે ક્યાંક એમાં નિષ્ફળ જોવા મળી રહી છે ભાજપ. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ અને શિસ્તબદ્ધ પાર્ટી છે, એટલે તો વિરોધ છે. આ વિરોધ નારાજગી કે એ નથી. જૂના જનસંઘ, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી એમની જોડે રહેલા ભાજપના કાર્યકરોનો સાચો અંતરનો નાદ, એટલે કે નાભીમાંથી ઉઠેલો સૂર એના મોડી મંડળ સુધી પહોંચવાનો પ્રયત્ન છે. આપણે દર વખતે કહેતા હોય છે કે ભાજપમાં ભડકો, એટલે આમાં કેવું હોય, ભાજપમાં વિરોધ ક્યારે ન થાય કે ભાજપથી આવેલા કોઈક એક કાર્યકરને કે કોઈ એક સંગઠનના વ્યક્તિને ટિકિટ મળે તો ભાજપનો બીજો સંગઠનનો વ્યક્તિ ખાલી એક નારાજગી બતાવે કે આમને ટિકિટ મળી ને મને ના મળી, પણ બીજા દિવસથી જોતરાઈ જાય છે. ક્યારે કે ભાજપનો જ વ્યક્તિ જો હોય 10-20 વર્ષથી, આજે માનો કે વિપુલભાઈ અને એમની જોડે કોઈ બીજું અમરભાઈ હોય, અમરભાઈને ટિકિટ મળે તો વિપુલભાઈને નારાજગી હોય પણ બીજા દિવસે પાછા કામમાં જોડાઈ જાય, કારણ કે વિપુલભાઈ અને અમરભાઈ છેલ્લા 10-20 વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યા છે. પણ માત્ર 7 દિવસ પહેલા આવ્યા હોય, સવારે 12 વાગે જોડાયા હોય અને 4 વાગે ટિકિટ ફાળવણી થઈ હોય, જે કોંગ્રેસના વ્યક્તિઓ માટે ભાજપને ભાજપે એમના વિરોધમાં કામ કર્યું હોય, જે કોંગ્રેસીઓએ આજ ભાજપના કાર્યકરો માટે બેફામ બોલ્યા હોય, ન કહેવાનું કર્યું હોય, સોશિયલ મીડિયા ઉપર બાકી ન રાખ્યા હોય, એવા કોંગ્રેસી કાર્યકરો, કોંગ્રેસી નેતાઓ, કાર્યકર્તા આવે જ નહીં, નેતાઓ જયારે ભાજપમાં જોડાય, કેસરીઓ ધારણ કરે અને બહુ જ ટૂંકા ગાળામાં એમને ધારાસભાની ટિકિટ, લોકસભાની ટિકિટ, મંત્રી પદવા અને કોઈ સારો હોદ્દો મળે તો બટ નેચરલ છે ક્યાં સુધી આ ભાજપના કાર્યકરો આને સ્વીકારી શકે અને એમનો અંતરાત્મા કકળી ઉઠતો હોય છે કે આ શું થઈ રહ્યું છે પાર્ટીમાં, પાર્ટીની વિચારધારા શું છે, પાર્ટી કેડર અને શિસ્તની વાતો કરે છે. તો એક પણ એક શિસ્ત હતી કે આપણા ઘર સિવાયના બીજા સામેવાળાના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને આપણામાં નહીં લઈએ, તો શિસ્ત ભંગ તો ત્યાંથી ચાલુ થઈ ગયું છે. વિરોધને હું તેને કહેતો જ નથી, સાચા ભાજપી કાર્યકરોનો અંતરાત્માનો અવાજ માત્ર બહાર આવ્યો છે. આ વિરોધ નથી, ભડકો નથી, કારણ કે હવે એમણે છેલ્લા આટલા ટાઈમથી કામ કરતા હોય, તમે એક બે મિનિટ એમને નવરા ના પાડવા દેતા હોય, તમામ કાર્યક્રમો, સંગઠન, બૂથ, પેજ પ્રમુખ, ચૂંટણીના દિવસે વોટિંગ માટે લઈને આવા ગાડીઓ ભરી ભરીને આ તમામ પાયાની, ગ્રાઉન્ડની કામગીરી જો ભાજપના કાર્યકરો કરતા હોય અને એમને ક્યાંય કન્સિડર નહીં કરી અને આયાતી ઉમેદવારો,
ટૂંકમાં આવેલા ઉમેદવારો આ બધાને જો પ્રાધાન્ય મળે તો બટ નેચરલ છે. ક્યાં સુધી તમે લોકો શાંત બેસી રહો એ શાંતિ નથી. એટલા માટે લોકો માત્ર મોદી મંડળનું કાન એટલે કાનમાં ફૂંક મારી રહ્યા છે, ધ્યાન દોરી રહ્યા છે. અને ભાજપના કાર્યકર મિત્રોને બરાબર છે ઉપરથી જે બી દંડા વાગે માનસિક શાબ્દિક કે આ કરો નહીં તો આમ નહીં, જેમ હમણાં આપણે સાંભળ્યું કે પાટીલે સુમડીમાં આમને પેલા ભીખુજીને સમજાવી દીધા છે, તો કાર્યકરો થઈ જશે તો આ ચીલો આમને આમ ચાલુ જ રહેવાનો છે. એટલે ક્યારેક કાર્યકર મનથી નક્કી કરતા હોય કે આ વખતે તો પાર્ટીને બતાવી જ દેવું છે. મને લાગે છે કે બતાવી દેવાનો સમય ભાજપના કાર્યકરો માટે પાકી ગયો છે. ચોક્કસ રંજનબેનની વાત હોય, ભીખુજીની વાત હોય, એમને જે પ્રકારે શાંતિથી એમને પોતે જ સામે આવીને કહી દીધું હોય કે અમે ચૂંટણી લડવા જ નથી માંગતા. હવે અંદર ખાને વાત શું હોય એ આપણને ખ્યાલ ના હોય, પણ ચોક્કસપણે આવા નેતાઓ સામેથી જ આવીને કહી દે કે અમે ચૂંટણી નથી લડી રહ્યા, પછી અચાનક બીજા અન્ય ઉમેદવારો આપણી સામે આવી જાય. હવે એમના પર જનતા કેટલો ભરોસો કરે એ પણ જોવાનું રહેશે. પણ અત્યારે ચોક્કસપણે આ વિરોધનો વંટોળ તો ભાજપમાં જોરશોરથી જોવા મળી રહ્યો છે. અને ખાસ વધુ એક બેઠક પર જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે, એ બેઠક છે સુરેન્દ્રનગર. ત્યાંથી જ આપણી સાથે વિપુલભાઈ સોલંકી પણ જોડાયા છે, એ ત્યાંના જ માલનપર ગામના સરપંચ છે. વિપુલભાઈ, શું શા માટે અને કેટલો વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે? સુરેન્દ્રનગરની વાત કરીએ, ચંદુ શિરોયા જેમને ટિકિટ આપવામાં આવી છે, શા માટે તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે? એટલે તો દર્શકોને જૈન, મારા મત વિસ્તારની અંદર સુરેન્દ્રનગર લોકસભાની જે સીટ છે તેમાં તળપદા કોડીનું ખૂબ વર્ચસ્વ છે, પરંતુ છેલ્લી 15 વર્ષથી એટલે કે 3 ટર્મથી ભાજપ સરકાર દુવાડિયા કોડીને ટિકિટ આપે છે. તો અમારો બેન એ જ વિરોધ છે ખાસ કે ભાઈ અહીંયા તળપદા કોડીનું પ્રભુત્વ છે, તો શા માટે આ વખતે તળપદા કોડી સમાજમાંથી જે ધુરંધરો 500 છે એમાંથી નામ સજેશન કરવામાં ન આવે. જો પક્ષને આ સીટ જીતવી જ હોય તો તળપદા કોડી સમાજમાંથી કોઈ પણ એક ઉમેદવારને સારો જે હોય પ્રજા જેને સ્વીકારે એનું નામ એમાં લેવું પડે તો જ આ સીટ છે આ વખતે જીતી શકાય છે. કેમ કે તાલુકા 6-7 વિધાનસભા અમારી જે લોકસભામાં આવે છે એના તમામ આગેવાનો તમામ કાર્યકર્તાઓ પક્ષના જે ભાજપની હારે જોડાયેલા છે એ બધાનું એવું કેવું છે બેન કે આ વખતે આ સમાજમાંથી નામ લેવું જોઈએ, નહીતર અન્ય કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ જે છે એમાંથી જો કોંગ્રેસમાંથી અમારા સમાજભાઈ વિરોધ માત્ર વિરોધ જ્ઞાતિવાદ સમીકરણો પર જ થશે, એટલે આપણે એ તો ખુલીને સ્વીકારવું પડે કે જ્ઞાતિના લોકો જ્ઞાતિનો જે ઉમેદવાર પસંદ કરે, તમે જે સ્થાનિક ઉમેદવાર છે કેવો છે એ કેવી કામગીરી કરશે એ કશું જ નહીં જુઓ, માત્ર એની જ્ઞાતિ શું છે એ જ જોવું છે. વિપુલભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? આવી રહ્યો છે જી. એટલે જ્ઞાતિવાદ સમીકરણો પર જ આ ચૂંટણી લડાશે તેવું જ કહેવું પડે. ક્યાંક ને ક્યાંક આપણે તમે ખુલી જઈને કહી રહ્યા છો કે જો કોળી સમાજમાંથી અને તળપદા સમાજમાંથી ટિકિટ આપવામાં આવે તમારી માંગણી છે, તો શા માટે આવી માંગણી? શું તમે સ્થાનિક ઉમેદવારની કામગીરી ન જોઈ શકો? શું તમે સ્થાનિક ઉમેદવાર કેવો છે એ ન જોઈ શકો, માત્ર જ્ઞાતિ જ કેમ જોવામાં આવે? નહીં બેન, એવું નથી. ઉમેદવાર તો દરેક સારો જોઈએ છે, પક્ષમાંથી નક્કી કરેલો ઉમેદવાર સારો જોઈએ, પણ આ વખતે બેન તળપદા સમાજમાં બહુ માની લો કે એની સામે જેને ટિકિટ આપેલી છે તો ભાઈશ્રીને એના સમાજની 50%થી પણ નીચેની જ્ઞાતિ છે, અને આજે અમારા તળપદા સમાજની ડબલ જ્ઞાતિનું વર્ચસ્વ ધરાવે છે. તો જ્ઞાતિ લેવલે પણ જે વહ્યું જાય છે ને બેન, તો પક્ષે સારા નેતાઓ છે ભાજપ સરકારમાં, આ લોકસભાની અંદર સારામાં સારા નેતા કામ ઘણા. તમે પહેલા જ વાત કરી કે શા માટે આ જ જ્ઞાતિમાંથી ન આપવામાં આવે ટિકિટ, તો કેમ આ પ્રકારનો વિરોધ? ક્યાં સુધી આપણે આ જ્ઞાતિવાદ સમીકરણો પર જ ચૂંટણી લડતા રહીશું? ક્યાં સુધી જનતાના મુદ્દા અને પ્રશ્નોની વાત ન થઈ શકે? શા માટે આ જ બાબતનો વિરોધ હંમેશાથી સામે આવતો હોય છે? આવતે ઉમેદવાર છે, બીજી ખાસ એ મારે વાત કહેવાની છે કે જ્ઞાતિવાદ તો આપણે નથી માનતા, પણ જે લોકો વર્ષોથી આ પક્ષમાં કામ કરતા હોય ભાજપ સરકારમાં અને આજે ટિકિટની અંદર એની નોંધ લેવામાં ન આવે તો બેન એના પ્રત્યે અરુચિ થાય સ્વાભાવિક અને દેખીતી રીતે છે. અને વર્ચસ્વની દ્રષ્ટિએ જોઈએ તો આજે આટલા ટાઈમથી આ સમાજ છે એને ચૂંટાવે છે, પક્ષમાં એની નોંધ લીધી છે. જી ઓકે, આપને રિક્વેસ્ટ કરીશ કે આપ આપનો ફોન સેટ કરીને પછી મૂકી દો સામે, એટલે આપની વાત સરસ રીતે થઈ શકે ત્યાં સુધી હું પ્રશાંતભાઈ સાથે આ ચર્ચાને આગળ વધારીશ. પ્રશાંતભાઈ, બેઠકની વાત કરીએ તો જે પ્રકારે અત્યારે વિપુલભાઈ પણ કહી રહ્યા છે કે જેમણે શરૂઆત એવી રીતે જ કરી, પછી ભલે વાત કરી રહ્યા છે કે અમે જ્ઞાતિવાદ સમીકરણોમાં નથી માનતા, પણ આપણે ચોક્કસપણે તો કહી જ શકીએ કે ઘણી બેઠકો પર વિરોધ તો જ્ઞાતિવાદ સમીકરણોના લીધે જોવા મળતો હોય છે, એમાંની જ આ બેઠક સુરેન્દ્રનગર બેઠક પણ છે.
સી, જેમ વાત કરી ભાઈએ કે ચુંવાળિયા કોળી સમાજનું પ્રભુત્વ છે વસ્તીના આધારે, ડેફિનેટલી જો રાજકારણમાં આપણું રાજકારણ જ્ઞાતિ આધારિત વધારે થઈ ગયું છે. આજે જાતીય જનગણના જીસકી જીતની ભાગીદારી હિસ્સેદારી એમ ત્યાં વસ્તી જેની વધારે છે એને અત્યારથી ક્યાંક ક્યાંક પ્રાધાન્ય, અને એ જે તે વ્યક્તિ છે એ એકદમ ગ્રાસરૂટ લેવલથી આગળ આવ્યા છે. માનો કે નગરપાલિકા હોય તો કાઉન્સિલર રહ્યા હોય, જિલ્લા પંચાયતમાં મેમ્બર હોય, પ્રમુખ રહ્યા હોય, એવાને ધારાસભ્ય બનાવ્યા હોય, એમાંથી જ કોઈકને, જેમ કે દેવજીભાઈ ફતેપરાની પહેલા હતા, ગઈ વખતે મહેન્દ્ર મુંજપરા ઓલરેડી એકદમ નવું નામ, એટલે જેમ એમનું નામ જયારે જાહેર થયું તો આપણી પેનલમાં ડિબેટમાં ભાજપના જે નેતા બેઠા હતા એ પણ નહોતા ઓળખતા કે મહેન્દ્રભાઈ મુંજપરા છે કોણ. એટલે ડોક્ટર તરીકે આયાથી ચહેરો લઈ આવ્યા હતા, સ્થાનિક હતા, એક ફાયદો હતો સ્થાનિક હતા, એ જ સમાજમાંથી આવતા હતા, પણ નવો ચહેરો હતો. તો ભાજપના જે ઘણા બધા કાર્યકરો હતા એ લોકોને એ વખતે બી નાની મોટી એવું થયું હતું કે આ શું થઈ ગયું, પણ હવે 19માં તો બહુ મોટો વેવ હતો અને મોદી સાહેબ કે એ જ કરવાનું હતું. હવે તકલીફ શું થઈ છે, ગમે તે આખું ગુજરાત નહીં આખા ભારતમાં મોદી સાહેબ ને જે ગમ્યા અને અમિત શાહ ને જે ગમ્યા એ જ ઉમેદવાર એમણે ઉભા કર્યા છે. એ પછી કોંગ્રેસમાંથી હોય, ભાજપમાંથી ન હોય, કોઈ સ્થાનિક મોટો સેલિબ્રિટી ચહેરો હોય, એવાને લડાયા છે. તો ભાજપના કાર્યકરો એક પોતાનું ભવિષ્ય જયારે રોડમેપ બનાવતો, આજે પિનલ આપણે નોકરી ચાલુ કરીએ તેમ કે આજે હું સુપરવાઇઝર, કાલે હું મેનેજર, પછી જનરલ મેનેજર, પછી વાઇસ પ્રેસિડેન્ટ, પછી સીઈઓ બનવું છે, એક સ્ટેજ બાય સ્ટેજ એને આગળ વધવું હોય તો આ 2024ની ચૂંટણીમાં મોદી સાહેબ માનો કે તગડી બહુમતી ચૂંટાઈ આવ્યા, ચૂંટાઈ આવશે 2022માં ગુજરાતમાં 156 વત્તા બીજા 5 નવા લાઈનમાં છે વત્તા બીજા 2-3 એટલે 160 કરતા વધારે ભાજપના ધારાસભ્યો છે. એટલે 27 સુધી ગુજરાતમાં ભાજપને કોઈ ખસેડી શકવાનું નથી અને 29 સુધી માનો કે ભાજપને ભારતમાંથી કોઈ ખસેડી શકવાનું નથી. તો આ કાર્યકરોને શું માત્ર કામ જ કરકર કરવાનું, ઘટાડીની જેમ નકરું કામ જ કરકર કરવાનું છે? પછી એમની ગણતરી, એમની ગણના ને એમની મહત્વાકાંક્ષાનું શું કે આજે મારે હું સરપંચ, કાલે હું ઉપપ્રમુખ, પછી જિલ્લા પ્રમુખ, ફલાણું ઢેકણું. તો એ જે સીડીઓ ચડવાની છે એ સીડી ચડવા માટે હવે એમની પાસે કોઈ આગળ સ્કોપ નથી. ભાજપના કાર્યકરો માટે દરવાજા બંધ થવા જઈ રહ્યા છે આ બધા, કારણ કે હવે ચૂંટણી પૂરી થઈ જશે આ રહી, એના પછી કશું આવવાનું જ નથી. સીધું 27માં ગુજરાત અને 29માં લોકસભા. તો 29 સુધી કાર્યકરો કરશે શું? એ દરવાજો બંધ થઈ ગયો છે, ના થાય એટલા માટે એક વિરોધ કરી અને માત્ર એટલે જેને કહેવાય કે ત્યાં સુધી વાત પહોંચે અને એ લોકો પણ હવે જેન્યુઅનલી સમજે. ઠીક છે, એક સમય હતો તમને જનૂન ચડ્યું હતું કે આખો તો નકશો કેસરીયો થઈ જવો જોઈએ, ગુજરાતના તમામ જિલ્લા તાલુકા કેસરિયા થઈ જવા જોઈએ, એના માટે કોંગ્રેસથી લાવવા પડે, બહારથી લાવવા પડે, જેને લાવવા પડે બધું તમે કરી દીધું. પણ હવે એની એક સેચ્યુરેશન આવી ગયું છે અને અબખ આવી છે, અબખ આપણી દેશી ભાષામાં. તો આ અબખ મને લાગે છે હજી મોડી મંડળ સુધી પહોંચી નથી, પણ આ લોકોને જે ઉલટી થઈ રહી છે એ ઉલટીનો રેલો ભાજપના મોડી મંડળ સુધી પહોંચાડવો પડે જ, એમાં આપણે બી ક્યાંક ભાગીદાર થવું પડે. કારણ કે એવું લાગે છે કે જ્યાં સુધી આ જે નેતાઓ છે ને કોંગ્રેસમાં હતા ત્યાં સુધી એટલા પડકારો ભાજપ માટે ન હતા. હવે કોંગ્રેસ ભલે ખાલીખમ થઈ છે દિગ્ગજ નેતાઓથી અને આ દિગ્ગજ નેતાઓ ભાજપમાં આવ્યા છે ત્યાર પછી વધુ પડકારો ઉભા થયા છે ભાજપ માટે. પણ એ તો પહેલી જ વાર, જયારે જો યાદ હોય તો 2017ની ચૂંટણીમાં અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણીમાં જે દિવસે 17 કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામું આપ્યું ત્યારથી જ આપણે કહેતા હતા કે જો આ જ વસ્તુ ચાલવાની હોય એ પછી એક સાથે 8 ધારાસભ્યો, એ પછી એક સાથે બીજા 6, અત્યારે બીજા 5, તો જે રીતે રાજીનામું આપે ને એ જ દિવસે ભાજપમાં જોડાઈ જાય ત્યારથી આપણે કહેતા હતા કે અત્યારે સારું લાગે છે કોંગ્રેસને બી, આજ ભાજપના પ્રવક્તાઓને બી ખૂબ સારું લાગે, આઈને બોલવું જ છે, મોદીની વિચારધારા સાથે જોડાઈ ગયા છે, રાષ્ટ્રવાદની વિચારધારા સાથે. પણ ત્યારે ખબર નહોતી કે આ રાષ્ટ્રવાદની વિચારધારાનો આ રેલો એમના પગ નીચે આવવાનો છે અને બધું હવે રેલો એટલો બધો આવી ગયો કે પોતે આખા પલળી ગયા છે એ અબકથી અને એ કોંગ્રેસીઓની વેદના અને યાતનાઓથી. ભાજપના કાર્યકરો એવા પલળી ગયા છે કે કશું બોલી શકે નથી, ગુંગળાઈ ગયા છે. પાણીમાં માણસને મૂક્યો હોય તો કેવો ગુંગળા મળતી આમ તરફડિયા મારે, એમ ભાજપના કાર્યકરો અત્યારે એ યાતના, વેદના, રેલા, રાષ્ટ્રવાદ એની ગુંગળામણથી એટલા બધા રેલાઈ ગયા છે ને કે બોલી કેમ છે નહીં, બોલતા નથી. એટલે જે દિવસ આવ્યો છે હવે બોલવાનું ચાલુ કર્યું છે, જોઈએ દિવસ ક્યાં લઈ જાય છે. પણ એ લોકો ગુંગળાઈ રહ્યા છે. જે રીતે કોંગ્રેસી ધારાસભ્યો કોંગ્રેસમાં ગુંગળાતા હતા કે મને ગુંગળામણ થાય છે, મારી વજન નથી, મારું વેલ્યુ નથી, મારો આત્મા ગવાઈ રહ્યો છે, એ બધું જ અત્યારે ભાજપના કાર્યકરો ઉપર થઈ રહ્યું છે અને એટલા માટે એ લોકો ભાજપને જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવતી અને ભાજપમાં એવું જોવા મળતું કે કોઈ વિરોધ હોય ને તો પણ એ અંદરખાને શાંત પડી જાય, પણ આ વખતે એવું થઈ શક્યું નથી. શું કારણ છે ને એની સાથે ચંદુ શિરોયા કે જેમને ટિકિટ આપવામાં આવી છે ને એમનો જો વિરોધ આપ કરી રહ્યા છો એમાં જ્ઞાતિને છોડીને બીજો કોઈ કારણ જણાવી શકો છો?
એનું કારણ મોટું એ છે કે ભાઈ આ લોકસભા છે ખૂબ મોટી છે, તો આજ ભાઈએ કીધું એમ વર્ષોથી જે લોકો કામ કરતા હોય પક્ષની અંદર અને પ્રખર દાવેદારી ધરાવતા હોય એની નોંધ લેવાયેલી હોય, આઈબી ના રિપોર્ટ છે કે દિલ્હીની ટીમ જે ગામડે ગામડે છે એને સર્વે કરેલું હોય, તો તેમાં જે નામ ગુંજતું થયું હોય તેને એની પ્રજા છે નેતા માનતા હોય, તો એને આજે ટિકિટ ન દેવામાં આવે બેન, તો આ નોંધ ખરેખર ચૂંટણીના દિવસે જ દેખાઈ આવે. પછી પક્ષ ગમે તે હોય ત્યારે એ પક્ષ નથી જોતા અને વ્યક્તિને જોવે છે, સારા જે લોકોને કામ કાયમી કરેલું હોય પ્રજાની વચ્ચે રહી અને એનો આંગળી હાથ ચાલેલો હોય તો એવા નેતાને પ્રજા પહેલા પ્રાયોરિટી આપે, તો એ નોંધ આ વખતે ભાજપ સરકારે લીધેલી નથી અને એનું પરિણામ પ્રજા દેખાડવા માંગે. હજી પણ કોના કોના નામ આ શક્યતા કોના કોના નામની લાગી રહી હતી, હજી પણ કયા એવા નામો છે કે તમને લાગે છે કે એમને ટિકિટ મળવી જોઈએ, કે હજી પણ ત્યાંના સ્થાનિક જે લોકો છે એ પસંદ કરી રહ્યા? બેન એમાં એવું છે, અમારા સમાજમાં ઘણા બધા નેતાઓ છે, હવે એક જ્ઞાતિ લેવલે અમારે આજે દરેક ગામ દરેક તાલુકો જિલ્લાની અંદર આ બેઠકો થવા માંડી છે, લોકોનો વિરોધ વધવા માંડ્યો છે, આખો સમાજ ભેગો થઈ અને નામ નક્કી કરે અમારે એને નેતા તરીકે લઈ આવવાનો છે લોકસભામાં. એટલે વિપુલભાઈ હજી સુધી તમારી પાસે નામ નથી, હજી સુધી તમારી પાસે ઓપ્શન નથી કે તમે જો આમને ટિકિટ ન આપી ત્યાં સુધીનો તમારો વિરોધ છે, પણ કોને આપતી એ હજી પણ નથી તમારી પાસે ઓપ્શન? ના બેન, નામની દ્રષ્ટિએ જોયે તો મેં કીધું એમ સમગ્ર સમાજ આજે એક થઈ અને અમે ટૂંક સમયમાં વધીને શનિ રવિમાં મહાસંમેલન કરવાના છે ત્યારે એ નામ ડિક્લેર કરવાના છે. હા, એટલે વાત તો એ જ થઈ ને વિપુલભાઈ કે બસ તમારી જ્ઞાતિ માંથી આવે જે કોઈ પણ આવે કોઈ પણ નેતા તમારી વાત છે તો જ આ સીટ જીતાય એમ છે. જી 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 પ્રશાંતભાઈ, આ રીતનું રાજકારણ કેટલું યોગ્ય અહીંયા જે આપણને જોવા મળી રહ્યું છે કે જે વિરોધ, ચલો એક અંશે વિરોધ હોય કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે એમને ટિકિટ માટે વર્ષોથી જે વફાદાર રહ્યા હોય નેતા એ લોકોને ટિકિટ કેમ ન મળે, પણ આ રીતનું જે રાજકારણ જોવા મળે છે કે જનતામાં જે આ માનસિકતા જોવા મળે કે કાર્યકર્તાઓમાં જોવા મળે કે અમારી જ્ઞાતિના વ્યક્તિને જ ટિકિટ આપવામાં આવે. જો જ્ઞાતિગત સમીકરણના હિસાબે જ બધું થતું હોય છે અને આપણું ભારતનું રાજકારણ અને ખાસ કરીને ગુજરાતનું આના ઉપર જ રહ્યું છે, આના ઉપર ટકી રહ્યું છે, એ ત્યારે જ બદલાશે જ્યારે એક આખી જનરેશન બદલાશે અને નવી જનરેશનમાં મેરિટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ રાજકારણ થતું હશે. આજે આપણે હું બધી જગ્યાએ સાંભળું છું કે લોકો રાષ્ટ્રવાદની આ બધી વાતો કરી, પણ કોઈએ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર કે દેશને અલગ ફલક પર લઈ જવા માટે શું જોઈએ એની કોઈ વાત કરી શકતું નથી. હમણાં હું વિપુલભાઈથી પણ એ જાણવાનો પ્રયાસ કરી રહી છું કે બીજા શું કારણો છે, પણ ખુલીને જ એક જ કારણ સામે આવે છે. એટલે એનું કારણ એ છે કે ત્યાં પથરાયેલો સમાજ જે છે બધી રીતે એ અલગ અલગ સમાજ, કોળી સમાજ બી એટલો જ છે, બીજા સમાજ પણ એટલા જ છે, ક્યાંક એટલે ક્યાંક માલધારી સમાજ પણ એટલો છે, પણ એ જે બધા અલગ અલગ સમાજ છે દરેકની એવી માંગ હોય કારણ, એનું કારણ એ પણ છે કે જ્યારે જ્યારે પાર્ટીને રાજકીય પક્ષોને જ્યારે જ્યાં જરૂર પડી હોય એવી રીતે સમાજના ઉપયોગ કર્યા હોય કે ભાઈ જિલ્લા પંચાયત આ સમાજને રહેવા દો તો અમે તમને ધારાસભા આપશું, ધારાસભા આ સમાજને રહેવા દો તો અમે તમને લોકસભા આપશું, આ રીતે એનો બંટવારો કરે, ભાગ પાડેલા હોય, એટલે ભાગ પાડ્યા હોય એમાં ક્યાંક ને ક્યાંક એક સમાજ રહી જતો હોય અને દરેક સમાજને સાચવવા જાય એટલે ડેફિનેટલી કોઈ એક સમાજ પ્રત્યે ક્યાંક ને ક્યાંક નાની મોટી ત્રુટી રહી જતી હોય છે, એટલે એ લોકો કમિટમેન્ટ યાદ કરાવે છે કે ભાઈ તમે જ કીધું હતું, પાર્ટીએ કીધું હતું કે આ સમય અમે તમને જોઈશું, આ સમય અમે તમને જોઈશું, એટલે આ પાર્ટીની ભૂલ છે, આ વ્યક્તિની જ્ઞાતિની ભૂલ નથી, પાર્ટીએ અને રાજકીય રીતે જે રાજકારણ કર્યું છે જ્યાં જેવી જેની જરૂર પડી. સે ફોર એક્ઝામ્પલ વિપુલભાઈ સોલંકી આજે જે ગામના સરપંચ છે ત્યાં સરપંચના વારા કરેલા છે કે ભાઈ એક ટર્મ આમના સમાજનો, બીજા ટર્મમાં કોઈ કણબી પટેલના, ત્રીજા ટર્મમાં ભરવાડનો, ચોથા સમાજમાં વળી પાછા આમનો, આવી રીતે વારા કરેલા હોય અને વારા કોણ કરે, ડેલિગેટ મૂકશું તમને, તાલુકા આપીએ, જિલ્લામાં ડેલિગેટ મૂકશું, આમને આમાં મૂકશું, એમ બધી ગોઠવણ ચોખ્ખા થતા હોય છે અને એટલા માટે લોકો ટેવાઈ ગયા છે આ વસ્તુથી. લોકોને પણ આમાંથી બહાર ઘણું આવવું છે પણ રાજકીય પક્ષો જ નથી આવવા દેતા, કારણ કે પક્ષોની મજબૂરી છે કે અમારે યન કેન પ્રકારે સત્તા લેવી છે, એટલે જે માસ અને મોટો સમૂહ હોય એ સમાજ અમારી પડખે કેમ ઉભો રહે, એ ધારણાથી આ પક્ષ ચાલતા હોય છે, એટલા માટે આનું અત્યારે કોઈ સોલ્યુશન નથી. આનું એકમાત્ર સોલ્યુશન છે સૌથી પહેલા તો સાચા, સારા અને નિષ્ઠાવાન કાર્યકરો જે રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે એમને ક્યાંક ને ક્યાંક તક આપવી અને જ્યાં બને ત્યાં ગોઠવણ કરી આપવી, તો અને તો જ આ માનસિકતા સુધરશે. જી વિપુલભાઈ, સુરેન્દ્રનગરમાં આપણે આ જે પણ વિરોધ છે તેનાથી બહાર આવીને અમુક વાત કરીએ તો આપ તો માલનપર ગામના સરપંચ છો, તો ત્યાંની જરૂરિયાતો શું છે, ત્યાંના પ્રશ્નો શું છે, જનતા શું ઈચ્છે છે, શું કહેશો સુરેન્દ્રનગરમાં આ વખતે? જો અત્યારે તો ટિકિટ આપ, અમારા મત વિસ્તારની અંદર આજે જે પણ નેતા આવે છે અહીંયા પાણીના બહુ પ્રશ્નો છે,
રસ્તાઓથી માંડી અને અનેક પ્રકારની સમસ્યાઓ આજે ખેડૂતોને પણ પડે છે. તો મારું ખાસ એ કહેવાનું છે બેન કે જો સારો નેતા હોય તો ગામડે ગામડે જઈ અને એની નોંધ લીધેલી હોય. આજે આપણે માનીએ કે લોકસભા જેવી સીટ છે તો ઘણી વખત નેતા ન પહોંચી શકતો હોય, તો તેને સ્થાનિક લેવલના જે આગેવાનો છે એનો કોન્ટેક્ટ કરીને આ પ્રશ્નો સમાધાન ઉપર લઈ આવી શકે છે. પણ તે અમારા વિસ્તારમાં આજે થયેલું નથી બેન. અને ભાઈએ વાત કરી એનો હું વિરોધ નથી કરતો, પણ બેન હું કહેવા એ માંગુ છું કે નથી કોઈ જ્ઞાતિ વાત કરવા માંગતો. આજે અમારો સમાજ બેન આ સીટ ઉપર 45% છે. તળપદા કોડી સમાજનું પ્રભુત્વ 45% છે. જો ભાજપ પક્ષ આની નોંધ નહીં લે બેન તો કોંગ્રેસ કમિટી જે તૈયાર છે અને સારું નામ જો તળપદા કોડી સમાજમાંથી આપશે તો સમાજ આજે એને પડખે રહેવા માંગશે. તો આજે આ સીટ હાથમાંથી જઈ શકે છે એવું મને દેખાય છે બેન. કાલના જ ન્યૂઝ છે જેમ કે સુરેન્દ્રનગર થી માંડી ધંધુકા રાણપુર આખી બધી જ બેઠકો ઉપર તમામ જ્ઞાતિના આગેવાનોએ મીટિંગો કરી અને એમાં એ સૂચિત કર્યું કે જો પક્ષ ભાજપ સરકાર આની નોંધ નહીં લે તો આપણે કોંગ્રેસ કમિટીની હારે બધા આગેવાનો જોડાય અને એની હારે જ રહેવાનું એવું નક્કી કરવામાં આવેલું છે. એટલે મારે ભાજપ સરકારને એ કહેવાનું છે બેન, જોઈ રહ્યા છો આ રીતે ભાજપને સીધી ધમકી હવે ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા મળી રહી છે, શું લાગે છે શું પરિવર્તન જોવા મળી શકે છે પ્રશાંતભાઈ? ધમકી એટલે એમને એમની લાગણી મૂકી છે, માંગણી મૂકી છે, પાર્ટી નક્કી કરે. અને એક બાજુ સુરેન્દ્રનગરમાં આપણે સૌ જાણીએ છીએ કે સોમાભાઈ ગાંડાભાઈ પટેલ જે ક્યારેક કોંગ્રેસમાં, ક્યારેક ભાજપમાં, ક્યારેક લોકસભા, ક્યારેક ધારાસભા, અને એમણે તો ઓલરેડી તકતો ઘડવાનું ચાલુ કરી દીધું છે. અને હજી સામે છે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી, એટલે કોંગ્રેસ પણ આ તકની રાહ જોતી હતી કે હવે ક્યારે શું થઈ શકે અને અમે ઉમેદવાર. કારણ કે આ વખત તમે જો આખું વાતાવરણ બદલાઈ ગયું. એટલે આપણે જે કહેતા હતા કે જનતાનો જન આક્રોશ જયારે બહાર આવે ને ત્યારે રાજકારણમાં કોઈ ચાણક્ય નીતિ ચાલતી નથી. એટલે અત્યારે કોંગ્રેસ બની શકે કોંગ્રેસ 2-5 સીટ લઈ જાય. કારણ કે કોળી સમાજ, ક્ષત્રિય સમાજ, મોટા મોટા નેતાઓ જયારે કોંગ્રેસ ભાજપમાં જોડાતા થાય ને ત્યાર પછી તો આપણને ક્યાંક એવું જ લાગી રહ્યું કે હવે કોંગ્રેસ નું શું થશે. પણ આ જ વાત છે ભાજપ માટે વિપરીત સાબિત થઈ રહી છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રશાંતજી, વિપુલજી, અમારી ઉમેદવારોની પસંદગી કરી રહ્યું છે તે કાર્યકર્તાઓ દ્વારા પસંદ નથી કરવામાં આવી રહ્યા અને હવે એ જે વિરોધ છે તેનો વંટોળ ડામવામાં પણ ભાજપ નેતૃત્વ, ભાજપનું હાઈકમાન્ડ ક્યાંક નિષ્ફળ જોવા મળી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે આ જે વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે તેનાથી ક્યાંક શું ઉમેદવારો બદલાય છે કે પછી હવે આ જ ઉમેદવારોની સાથે ભાજપ આગળ વધશે અને જો વધશે તો તેના પર, તેની પરિણામો પર શું અસર જોવા મળી શકે છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.